નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ક્રાંતિકારી નેતા ફિડેલ કાસ્ટ્રોનું આજે 90 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓએ ક્યુબાના વિકાસ માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો. તેમણે 1953માં તાનાશાહી વિરુદ્ધ ક્રાંતિનું બ્યુગલ ફૂંક્યું હતું. તેઓએ આ માટે 15 વર્ષનો જેલવાસ પણ વેઠ્યો હતો. 1959માં તેઓએ બસિસ્ટાને શાસનમાંથી ખદેડીને પોતે પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તથા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ફિડેલ કાસ્ટ્રોના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કાસ્ટ્રોને ભારતના શ્રેષ્ઠ મિત્ર ગણાવી આ દુઃખની ઘડીમાં ભારત ક્યુબાવાસીઓ સાથે હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં મળેલ રાજ્યોના પોલીસ મહાનિદેશકોની વાર્ષિક પરિષદમાં આજે હાજર રહ્યા છે. સીમાપારથી ચલાવાતી આતંકવાદી પ્રવૃત્તિ, ઘૂસણખોરી, યુવાનોને કટ્ટરપંથી બનાવવાની ચાલતી ઝુંબેશ, નક્સલવાદી પ્રવૃત્તિ જેવી સમસ્યાઓ તથા તેના ઉકેલ બાબતે આ પરિષદમાં મહત્વની ચર્ચા થનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ગઈકાલે આ ત્રિદિવસીય પરિષદને ખુલ્લી મૂકી હતી. પ્રધાનમંત્રી આજે હૈદરાબાદમાં સરદાર પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પોલીસ શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવે આજે ગુજરાતની મુલાકાતે છે. અંકલેશ્વરમાં એક કાર્યક્રમને સંબોધન કરતા તેમણે અંકલેશ્વરને ક્રિટિકલ ઝોનમાંથી મુક્તિ અપાયાની જાહેરાત કરી હતી. પાનોલી અને વાપી ઔદ્યોગિક વસાહત દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે સામૂહિક યુનિટમાં 40માંથી 2 યુનિટની હાલત નબળી હોય તો તેને સુધારવાની જવાબદારી એસોસિએશનની રહેશે. તેમણે તમામ ઉદ્યોગકારોને નર્મદા નદીની સ્વચ્છતા જાળવવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે અંકલેશ્વરને ક્રિટિકલ ઝોનમાંથી મુક્તિ અપાયાની જાહેરાતને લીધે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનો વધુ વિકાસ થઈ શકશે. તેમણે ઉમેર્યું કે વાયબ્રન્ટ ગુજરાતમાં પર્યાવરણ જાળવવાની જવાબદારી ઉદ્યોગકારોની રહેશે. જૂના ઉદ્યોગોનો વિકાસ થશે અને નવા રોકાણો તેમજ ઉદ્યોગો રાજ્યમાં લાવી શકાશે. કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો શંકર ચૌધરી, ઈશ્વરસિંહ પટેલ અને છત્રસિંહ મોરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ બેંકમાં જમા કરાવેલા નાણાં હવે બેંક એટીએમ મારફતે નવી નોટના સ્વરૂપમાં મળી રહ્યા છે. રૂપિયા 500 અને 2000ની નવી નોટ લગભગ મોટાભાગના એટીએમ પર ઉપલબ્ધ છે. અમદાવાદમાં પણ વિવિધ બેંકોમાં એટીએમને નવી નોટના પ્રમાણમાં ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે અને નવી નોટો મેળવીને લોકો પણ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળે છે. સાથોસાથ શાંતિ અને શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઉભા રહેલા પ્રજાજનો મોદી સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે. કેન્દ્ર સરકારના અનુરોધના પગલે રાજ્ય સરકારે રાજ્યમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા નક્કર આયોજન કર્યું છે. તે અંતર્ગત મુખ્ય સચિવ જયંતસિંહ દ્વારા મુખ્યમંત્રીના અગ્રસચિવ શ્રી કે કૈલાસનાથનની ઉપસ્થિતિમાં રાજ્યના જિલ્લા કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ માટે લોકોને પ્રોત્સાહિત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેના ભાગરૂપે જે લોકો બેંકમાં ખાતું ધરાવતા નથી તેવા લોકોને પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત નવું ખાતું સ્થળ પર જ ખોલી આપવાની ઝુંબેશ આજથી હાથ ધરાઈ છે. રાજ્યભરના જિલ્લા તાલુકા મથકો પર નવા બેંક ખાતા ખોલવા માટે બેંકોના સહયોગથી કેમ્પ શરૂ કરાયા છે તથા ખાતું ન ધરાવતા લોકોને જનધન ખાતું ખોલી રૂપે કાર્ડ પણ વિતરિત કરાઈ રહ્યા છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.